તો સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતથી મહત્વના સમાચાર, ફ્લાય ઇન્સાનિયત ફાઉન્ડેશનના ઓથા હેઠળ ફંડિંગના મામલે અપડેટ. દક્ષિણ ગુજરાતમાંથી ફંડિંગ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. એનઆઈએનો રેલો સુરત સુધી પહોંચ્યો છે, ત્યારે વલસાડ બાદ એનઆઈએ દ્વારા સુરતમાં પણ તપાસ કરાઈ છે. એનઆઈએની ટીમ સુરતમાંથી તપાસ કરી રવાના થઈ છે. ફ્લાય ઇન્સાનિયત ફાઉન્ડેશનના ઓથા હેઠળ ફંડિંગનો આ મામલો છે. TV9 સંવાદદાતા બલદેવ સુથાર જોડાઈ ગયા છે. બલદેવ, પહેલા તો એ જણાવશો કે આખો મામલો શું હતો અને એનઆઈએ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં શું સ્પષ્ટ થઈ રહ્યું છે? જે રીતે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ક્યાંક આતંકીને સંકળાયેલી જે પ્રવૃત્તિ હોય છે, ક્યાંક જોડાયેલી હોતી હોય છે. ત્યારે વાત કરવામાં આવે એનઆઈએની ટીમ દ્વારા જે એક આરોપીને અટકાયત કરવામાં આવી હતી, તે આરોપીનું અહીંયા સંકળામણ સુરતની અંદર નીકળ્યું છે. ફ્લાઇંગ ઇસ્લામ ફાઉન્ડેશન ઓઠા હેઠળ દક્ષિણ ગુજરાતમાં જે ફિલ્ડિંગનો મામલો હતો આખો, એનઆઈએના રેલો સુરત સુધી પહોંચ્યો છે. ખાસ કરીને બે દિવસ પહેલાં વલસાડ બાદ આ એનઆઈએની ટીમ સુરત આવી પહોંચી હતી. અને જે આજે આખું ફાઉન્ડેશન છે, જે ફાઉન્ડેશનની અંદર જે નાણાકીય જે પ્રવૃત્તિઓ છે જે ફાઉન્ડેશન જે પૂરી પાડતી હતી, તે અહીંયા આવી જે વ્યક્તિ રહેતો હતો તેના ઘરે અહીંયા અડાજણ વિસ્તારમાં આવેલા અહીંયા તપાસ કરવામાં આવી હતી. આપણે જોઈ શકીએ છીએ કે નદીમ પાનવાળા જે અડાજણ આજે એફર્મેન્ટ છે, નદીમ પાનવાળા તેમના ઘરે અહીંયા એનઆઈની ટીમ લગભગ 5-6 કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ જે બીજા માળે અહીંયા નદીમ પાનવાળા જે રહે છે, આખું એટલે કહી શકાય છે કે સુરતમાંથી ફ્લાઇંગ ઇસ્લામ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા નદીમ પાનવાળાના ઘરે સર્ચ ઓપરેશન કરાયું હતું. નાણાકીય અંગેના લેતી દેતીના જે વાદ દસ્તાવેજો છે તે એનઆઈની ટીમને ક્યાંક પણ મળી આવ્યો હતો, સૂત્રો પાસેથી મળી રહ્યું છે. પણ ચોક્કસ પણ હજી કોઈ ચોક્કસ કહી શકાય નહીં. પણ આતંકી ફાઉન્ડેશન પૂરું પાડવાના મામલે હાલમાં જે દસ્તાવેજો છે તે વાંધાજનક મળી આવે છે. હાલમાં તો આ બાબતે એનઆઈની ટીમ અહીંયાથી તેમની પૂછપરછ કરી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ક્યાંક કનેક્શન નીકળે તો નવાઈ નહીં. જી બિલકુલ બલદેવ, જોડા માટે આભાર. તો અત્યારે તો પૂછપરછ હાથ ધરવામાં આવી છે, એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી, વલસાડ બાદ એનઆઈએ સુરતમાં પણ તપાસ કરી છે.